તે કેમ છો બધા મજામાં ચલો આપણે અત્યાર સુધી જેટલા લેક્ચર લીધા છે ચેપ્ટર નંબર ટુના આઈ હોપ કે એ બધા તમે જોયા હશે વ્યવસ્થિત શીખી લીધા હશે ચાલો તો આજે જ આપણે કેપેસિટરમાં થોડુંક નવું ઉમેરવાના છીએ જનરલી આપણે કેપેસિટર ભણો છો તમે જોયું હશે ફેનમાં ઘરે લગાવેલું હોય તો એને બ્રેક કરો તો અંદરથી એક જાતનું બીજું મટિરિયલ નીકળે છે તો એ મટિરિયલ શું હોય એ કેમ રાખવામાં આવે એના ફાયદા શું એ વસ્તુની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને એના થોડા ઘણા એમસીક્યુ આપણે કરવાના છીએ જે એના એમસીક્યુ લાસ્ટ ટુ ટાઈમથી નીટ અને જીની બંને એક્ઝામિનેશનમાં હોય છે તો એ પ્રમાણે આપણે એની પ્રિપેરેશન કરશું ચલો તો આજે આપણે જોવાનું છે ડાય ઇલેક્ટ્રિક અને ધ્રુવી ભવન તમે ડાય ઇલેક્ટ્રિક શબ્દ એક સાંભળી ગયા છો ક્યાં સાંભળો છે આપણે ચેપ્ટર નંબર વનની શરૂઆત કઈ રીતે ત્યાં એક ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે ભણાતા યાદ છે બસ તો આજે એની જ ચર્ચા કરવાના છે કે ડાય ઇલેક્ટ્રિક અચળાંક છે શું કેવી રીતના એનું કામ આવે અને કેવી રીતે એ વર્તી શકે છે ચાલો ધારો કે પહેલાં તો ડાય ઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું વ્યાખ્યા આપવી પડશે તો આજે થોડોક થિયોટિકલ લેક્ચર છે એઝ વેલ એઝ એક્ઝામ્પલ લઈ હશે પણ પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે થિયરી જોઈ લઈએ તો ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય કે જે પદાર્થમાં વિદ્યુતભાર વાહકો મુક્ત ન હોય એને શું કહેવાય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ ચાલો જે પદાર્થમાં જે પદાર્થોમાં વિદ્યુતભાર વાહકો હોતા નથી ઠંડી જે ઠંડીના હિસાબે હેન્ડ રાઇટિંગ થોડાક કેવા છે ગડબડિયા છે ને તેને ઇલેક્ટ્રિક પદાર્થ કહે છે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કહે છે ચાલો જુઓ તો ધારો કે કોઈ એક સુવાહક છે ધારો કે આ શું છે સુવાહક લીધું છું મેં શું લીધું છે સુવાહક સુવાહક અહીંયા પડેલું છે અને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર આ રીતે આ દિશામાં ગોઠવાયેલું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને શું કહું ઈ જીરો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એને શું કહી દઈ ઈ જીરો કહી દો ચલો સુવાહકની અંદર હશે શું વિદ્યુતભાર વાહકો હશે સુવાહક પાસે શું હોય સુવાહકની પાસે વિદ્યુતભાર વાહકો હોય ને અરે યાર ઇલેક્ટ્રોન હોય ને મુક્ત ઇલેક્ટ્રોન હોય એ જ તો વિદ્યુતભાર વાહકો છે ઇલેક્ટ્રોન જ વિદ્યુતભારનું વહન કરે ને તો એ જ વસ્તુ ચાલો જુઓ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તમે ગોઠવો છો તો આની અંદર શું હશે સુવાહકની અંદર શું હશે પ્લસ માઇનસ ઋણ આ પ્લસ વિદ્યુતભાર માઇનસ વિદ્યુતભાર હશે તો જુઓ તો પ્લસ વિદ્યુતભાર અને માઇનસ વિદ્યુતભાર કઈ રીતના ગોઠવાશે પ્લસ વિદ્યુતભાર અને માઇનસ વિદ્યુતભાર કઈ રીતે ગોઠવાશે જુઓ તો તો જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો પ્લસ વિદ્યુતભાર ઉપર બળ ક્યાં લાગે ધારો કે આ પ્લસ છે તો આ પ્લસ ઉપર બળ કઈ દિશામાં લાગે વિદ્યુત ક્ષેત્રની દિશામાં તો સુવાહકના પ્લસ આ સપાટીએ ગોઠવાઈ જશે અને ઋણ વિદ્યુત ભાર હોય તો જુઓ તો કઈ દિશામાં ગોઠવાશે આ દિશામાં કેમ એના ઉપર ઉદ્ભવતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો આના ઉપરથી એક અંદર જુઓ તો સુવાહકના અંદરના ભાગમાં કેની વાત છે અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્રની દિશા શું હોય પ્લસ થી માઈનસ તો આ જુઓ તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા લખું કેની અંદર સુવાહકના અંદરના ભાગમાં કેની અંદર સુવાહકના અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે ચાલો સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું તો આપણે ચર્ચા કેની કરવાની છે સુવાહકના અંદરના ભાગની કરીએ છીએ સુવાહકના અંદરના ભાગમાં આપણે કીધું હતું ને સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હોય પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હોય શૂન્ય હોય છે ક્યાં જોયું હતું સ્ટાન્ડર્ડ લેક્ચર નંબર વન આપણે જોયું હતું ને ચેપ્ટર વનમાં વિદ્યુત ક્ષેત્રના લેક્ચર જોયા તા ત્યાં આપણે જોયેલું છે જો તો તો આનો મતલબ શું થયો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 E અંદર E બેનો સરવાળો સદિશ સરવાળો વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે સદિશ બંને કેવા હોય સરખા અને પરસ્પર વિરુદ્ધ હશે સુવાહકના અંદરના ભાગમાં અંદરના ભાગમાં E0 આ દિશામાં હશે હા કે ના બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 આ દિશામાં લાગે છે તો અંદર એ આ જ રીતના લાગતું હશે ને સુવાહકને તો સુવાહકે શું કર્યું પોતાના વિદ્યુત ભારોની એવી ગોઠવણી કરનાય કે જેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરે વિરોધ કરે શું કર દઈએ વિરોધ કરે એટલે અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું બનશે શૂન્ય બને છે ક્લિયર આપણે ત્યારે પણ તમને કીધું તું કે આપણે આની પછી વ્યવસ્થિત ચર્ચા કરવાના છે તો આ એની ચર્ચા થઈ ગઈ ચાલો હવે હવે વાત આપણે આ કેની કરી સુવાહકની આપણે તો કેની ચર્ચા કરવાની છે ડાય ઇલેક્ટ્રિક પદાર્થની તો ચાલો ડાય ઇલેક્ટ્રિક પદાર્થમાં આપણે શું કીધું પહેલા તો

ચલો ઇલેક્ટ્રિક એટલે શું એમાં મુક્ત વિદ્યુત ભારો હતા અહીંયા તો મુક્ત વિદ્યુત પ્લસ આ બાજુ આ બાજુ ક્ષેત્રમાં એટલે આ વિદ્યુત ક્ષેત્ર શું કરશે ઇલેક્ટ્રિકના અણુ હોય ને અંદર અંદર શું હશે અણુઓ હશે અણુઓને ખેંચશે ખેંચી ખેંચીને મારી મારીને પરાણે પરાણે લેસન કરાવે સાઈબ કરાવે ને એના જેવું તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ડાયલેક્ટ્રિકના જે અણુઓ હોય

અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે એ અંદરના ભાગમાં એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું હશે નહીં એટલે પરિણામે પરિણામે ડાયલેક્ટ્રિકની ઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય નહીં શૂન્ય થશે નહીં જો તો

હું તમને માપું એક બાજુથી આ પાંચ ન્યૂટન બળ લાગે છે અને સામે બે ન્યૂટન બળ લાગે તો કુલ બળ કેટલું થાશે થ્રી ન્યૂટન તો જુઓ તો એ ઝીરોમાં શું થશે એ ઝીરોમાં શું થશે થ્રી ન્યૂટન તો આ ઈ અંદર છે એને શું કહેવાય પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો કરે છે સાચું કે ખોટું શું કરે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો કરે છે ક્લિયર આટલી વાત આમાં કંઈ ના સમજાણું હોય એવું ચાલો સુવાહકની અંદર શું હતા મુક્ત વિદ્યુત ભારો હતા એટલે એ પોતપોતાની મેળે જ ગોઠવાઈ જશે પણ ઇલેક્ટ્રિકમાં શું થશે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો છો એ પરાણે પરાણે ધોકાવી ધોકાવીને એક સાઈડમાં ગોઠવશે પણ બધા થોડાક કામ કરે છેલ્લી બેન્ચવાળા બેઠા હોય અરે સર ગમે એવું કહીએ ને કાંઈ કરવાનું જ નહીં ને આપણે તટસ્થ શું કીએ આપણે તટસ્થ આપણે કંઈ કામ કરશું નહીં તો ડાયલેક્ટ્રિકના અણુઓ એવા હોય કેવા નકટા કંઈ કરવું નથી એને તો શું કરશે ઈ જીરો પરાણે પરાણે કરાવડાવશે એટલે પરાણે પરાણે કરાવડાવે તો પાસ તો થઈ જાય એટલીસ્ટ એક્ઝામમાં તો એના જેવું છે પરાણે પરાણે કરાવડાવે તો કંઈક વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુમાં ઉદભવે એને આપણે શું કીધું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર શું કીધું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એને આગળ જતાં આપણે ઈ આઈ નામ આપશું ઇન્ડ્યુસ ઈ આઈ ઈન્ડ્યુસ્ટ

જાણો છો આપણે સિલેબસ કેમેસ્ટ્રીની વાત થાય છે કેની કેમેસ્ટ્રીની વાત થાય છે મૂવીમાં જે કેમેસ્ટ્રી હોય એ કેમેસ્ટ્રીની નહીં એ કેમેસ્ટ્રી આપણા કાંઈ કામનું નથી આપણે તો જે કેમેસ્ટ્રી સિલેબસમાં છે એ કેમેસ્ટ્રી કામનું છે ને એ કેમેસ્ટ્રી તમને જી નીટમાં આગળ લાવશે મૂવીવાળી કેમેસ્ટ્રી તમને આગળ લાવશે નહીં એટલે એના સ્ટેટસને એવું બધું રાખવાથી કાંઈ ફાયદો નથી કેમેસ્ટ્રીના સ્ટેટસ રાખવાના આપણી કેમેસ્ટ્રીના જે છે ને ચાલો ત્યારબાદ તમે કેમેસ્ટ્રીમાં અણુઓના બે પ્રકાર જોઈ ગયા હશો આ અણુઓ છે એના બે પ્રકાર જોઈ ગયા હશો સ્ટાર્ટ કરીએ આપણે ધ્રુવીય અણુઓ ધ્રુવીય અણુઓ એને કહેશું આપણે પોલાર ડાય ઇલેક્ટ્રિક પોલાર ડાય ઇલેક્ટ્રિક ચલો ધ્રુવીય અણુઓ એટલે શું જે અણુમાં વ્યાખ્યા લખતા જજો જે અણુમાં દેખાય છે ને જે અણુમાં ધન અને અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો ઋણ વિદ્યુત ભારોના કેન્દ્ર જે અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્ર કેન્દ્ર જુદા જુદા હોય જુદા જુદા હોય તેને ધ્રુવીય અણુઓ તેને ધ્રુવીય અણુ ધ્રુવીય અણુઓ કહે છે ચાલો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણ આપવું હોય તો ફોર એક્ઝામ્પલ શું આપી શકાય ઉદાહરણ તરીકે એચ સી એલ શું આપી શકાય એચ સી એલ ચાલો એચ એટલે શું હશે જુઓ તો આ તમે શું કીઓ છો એસિડ કીઓ છો ને કેમેસ્ટ્રીમાં એચ સી ને એચ પ્લસ અને Cl- માઇનસ હશે એચ પ્લસ અને Cl- માઇનસ હશે તો આ Cl નો અણુ હશે અને આ એચનો અણુ હશે અહીંયા Cl નું કેન્દ્ર હશે માઈનસ આ H+ નું કેન્દ્ર હશે હોય ચલો આ બેને જોઈન્ટ થશે આ આ રીતના તો જુઓ તો આમાં ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય ચુંબકીય સોરી વિદ્યુત ચાક માત્રા કઈ દિશામાં હશે પી ચાક માત્રા કઈ દિશામાં હોય ડાયપોલ મોમેન્ટ ઋણ થી ધન તરફ પી આ દિશામાં હશે ઋણ થી ધન તરફ એ જ રીતના બીજું ઉદાહરણ લ્યો તમે H2O એચ ટુ ઓ ચાલો એચ ટુ ઓચ પાસે ટુ પ્લસ હશે અને ઓ પાસે ટુ માઇનસ હશે ઓ બીજા બે એચ સાથે જોડાશે આ રીતના આ એક ઓ ટુ માઇનસ આ એચ પ્લસ અને અહીંયા એચ પ્લસ જુઓ તો આ રીતના છે આની ચાક માત્રા કઈ દિશામાં હશે પરિણામી ચાક માત્ર એક અહીંયા છે એક અહીંયા છે તો એની પરિણામી કઈ દિશામાં હોય નીચે હશે પી તો આ અણુઓને કેવા અણુઓ કહેવાય ધ્રુવીય અણુઓ કહેવાય કહેવાય કેવા ધ્રુવીય અણુઓ કહેવાય ચાલો ત્યારબાદ આપણે હવે જુઓ તો આ ધ્રુવીય અણુ હોય એમાં આપણને ક્લિયર થયું ચાલો ધ્રુવીય અણુઓ હશે એમાં આપણને એક વાત એ મળી કે ચુંબકીય સોરી ચુંબકીય ચાક માત્ર આવડી જાય છે શું દર્શાવે છે

શરૂઆતમાં જુઓ તો એચ હોય તો એચ ની અંદર આ રીતના બધા અણુ અલગ અલગ રીતે ગોઠવાયેલા છે અલગ 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 ચાક માત્ર અત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવું આપેલું છે ઝીરો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો નથી ચાલો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે ત્યારે શું થશે જુઓ તો આ ડાયપોલ ચાક માત્ર બધી કેવી હશે અસ્તવ્ય કેવી હશે અસ્ત અસ્ત વ્યસ્ત કેવી હશે વ્યસ્ત એની પરિણામી ચું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે આનું આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં હો અંદરના ભાગમાં કેવું હશે શૂન્ય પરિણામી ચાક માત્રા કેવી હોય શૂન્ય પરિણામી ચાક માત્રા કેવી બનશે ઝીરો બને ચલો આ જ પદાર્થને આ જ પદાર્થને ધારો કે ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં આ પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ જીરોમાં મૂકી દઉં ચાલો ત્યારે શું થશે જુઓ તો આપણે કીધું તું એમ શું કીધું તું ડાઇલેક્ટ્રિકમાં આપણે પરાણે પરાણે ગોઠવડાવે તો જુઓ તો આખી બધી ડાયપોલસી આ રીતના વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ બધી ચાક માત્રા કઈ દિશામાં ગોઠવાઈ જશે પરિણામે વિદ્યુત ક્ષેત્રની દિશામાં કેમ એ જ દિશામાં ગોઠવાશે પ્લસ આ બાજુ જશે માઇનસ આ બાજુ જાય એટલે આખાની ડાયપોલ ચાક માત્રા અહીંયા પી આ દિશામાં મળશે મને મળવા પરિણામી અત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવું છે આપણા માટે ઝીરો નથી હો એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની કિંમત આપણે મૂકેલી છે ચાલો ત્યારે એની પરિણામી ડાયપોલ ચાક માત્ર કઈ દિશામાં મળશે પરિણામી ડાયપોલ મોમેન્ટ અથવા ચાક માત્રા કઈ દિશામાં હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે દિશામાં હોય છે ચલો આને શું કહેવાય ખબર છે જો તો આ જે વસ્તુ ઘટના ઘટી એને શું કહેવાય ડાય ઇલેક્ટ્રિકનું ધ્રુવી ભવન કહેવાય આપણે ધ્રુવો બનાવી દીધા બનાવ્યા ને પ્લસ માઇનસ પ્લસ માઇનસ બે ધ્રુવ બની ગયા આ માઇનસ તરીકે છે આ પ્લસ તરીકે છે તો એને શું કહેવાય આ ઘટનાને આ ઘટનાને ડાય ઇલેક્ટ્રિકનું ઇલેક્ટ્રિકનું ધ્રુવી ભવન કહે છે શું કહેવાય ડાય ઇલેક્ટ્રિકનું ધ્રુવી ભવન કોરોના ડિસ્ચાર્જ હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું શું સમજાવ્યું હતું ગોળા ઉપર તમે અનંત્રેથી વિદ્યુત ભાર મૂકો ત્યારે જે હવામાં અણુ રહેલો હશે એ માઇનસ પ્લસ આ રીતના ગોઠવાઈ જશે એટલે આ પ્લસ અહીંયા જઈને શું થઈ જશે તટસ્થ એટલે આ હવાના અણુનું આપણે શું કીધું હતું બ્રેકડાઉન થઈ ગયું તો એમ કીધું તું એને શું કહેવાય ધ્રુવી ભવન કહેવાય શું કહેવાય એને ધ્રુવી ભવન કહેવાય આ વાત ક્લિયર ચાલો બીજી વસ્તુ તમે ભણ્યા હતા કેમેસ્ટ્રીમાં જોજો મારા કરતા સારું કેમેસ્ટ્રી તમને આવડે છે આવડે ને અધ્રુવીય અણુઓ કેમ બધા તમે ઇન્ટેલિજન્ટ છો એટલે આવડે જ ચાલો અધ્રુવીય અણુઓ નોન પોલાર ડાય ઇલેક્ટ્રિક એની ચર્ચા કરવાની છે ચાલો આની વ્યાખ્યા શું થશે જે અણુમાં ધન અને ધન કેન્દ્ર ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર સંપાત થાય એટલે એકબીજા ઉપર હોય અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્ર વિદ્યુત ભારોના કેન્દ્ર એકબીજા પર એક બીજા પર સંપાત થાય આ અણુઓને શું કહેવાય આ અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે આ અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે ચાલો ક્લિયર અધ્રુવીય અણુઓ એટલે શું તો ઉદાહરણ આપો ચાલો અધ્રુવીય અણુઓ તમને આવડે જ છે કેમેસ્ટ્રીમાં જોઈને આવડે છે ને ચાલો ફોર એક્ઝામ્પલ તરીકે આપવું હોય તો એચ ટુ ટુ વગેરે 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 ચાલો એચ ટુ એટલે શું થશે જુઓ તો ટુ પ્લસ વિદ્યુતભાર હશે એ અને બાર ઇલેક્ટ્રોન હશે બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન હશે ને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યાં હોય આપણને ખબર નથી આ એચ ટુ એટલે આ મતલબ થાય એચ ટુ એટલે આ મતલબ થાય ચાલો આ પ્રકારના જે અણુઓ હોય આ અણુઓને અણુઓને કાયમી ચાક માત્રા હોતી નથી કાયમી ચાક માત્રા એટલે ડાયપોલ ચાક માત્રા સમજો ડાયપોલ ચાક માત્રા હોતી નથી અહીંયા જુઓ તો આ કેસમાં અહીંયા ડાયપોલ ચાક માત્રા છે ને માઈનસ થી પ્લસ ભલે અત્યારે પરસ્પર વિરુદ્ધ હોવાથી કેન્સલ બની જશે પણ ડાયપોલ ચાક માત્રા અણુઓ ધરાવે છે પણ આ અણુઓ એને કાયમી ચાક માત્રા હોતી જ નથી કાંઈ કરે નહીં કેવા હોય નકામા થઈને બેઠા રહીએ ક્લાસમાં બેસે ને એવા અમુક હોય ને બારીની બહાર જોતા હોય બસ આ આ એ અધ્રુવીય કામ વિદ્યાર્થી જેવું ચાલો હવે જ્યારે જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નથી મૂક્યું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નથી મૂક્યું ત્યારનો કેસ છે ત્યારે આ રીતના અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય ચાલો હવે જ્યારે અધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અધ્રુવીય અણુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો ધન અને ઋણ વિદ્યુત ભારો સ્થાનાંતર પામે ધન અને ઋણ વિદ્યુત ભાર સ્થાનાંતર પામશે કેવી રીતના ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા છે તો પ્લસ પ્લસ હશે એ આ રીતના ગોઠવાઈ જશે અને ઇલેક્ટ્રોન આ રીતના બહારની કક્ષામાં છેક આ બાજુ આવીને બેસી જશે આ બાજુ છેક આવીને બેસી જશે ઈ જીરો આ દિશામાં છે ને આપણા માટે આ શું છે ઈ જીરોની દિશા દર્શાવે છે ક્લિયર તો શું થશે ધન વિદ્યુત ભાર સ્થાનાંતર પામે અને ઋણ વિદ્યુત ભાર સ્થાનાંતર પામશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ધન અને ઋણ વિદ્યુત ભારો વિદ્યુત ભારો સ્થાનાંતર પામે છે સ્થાનાંતર પામે છે જો પાછી ચાક ગોઠવાની કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગોઠવાની પાછી ચાક માત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય છે ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય ચાક માત્રા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે કઈ દિશામાં ગોઠવાશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે ક્લિયર તો આપણા માટે થઈ ગઈ આ વાર્તા શું થઈ ગઈ આપણા માટે વાર્તા ચાલો હવે થોડા ઘણા શું જોવાના છે આપણે ડેરીવેશન પણ એક ત્યાં જતા પહેલાં ધારો કે આ એક ડાયલેક્ટ્રિક પદાર્થ છે ડાય ઇલેક્ટ્રિક આપણે જોયો હતો ને કે ડાય ઇલેક્ટ્રિક કે તો જુઓ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આનું પરિણામ વિદ્યુત ક્ષેત્ર મારે જોતું હોય કે આ વસ્તુનું પરિણામે વિદ્યુત ક્ષેત્ર મારે જોતું હોય ઈ જુઓ તો આ દિશામાં ઈ જીરો છે અને આ દિશામાં એને ઈ અંદરના ભાગમાં પ્રેરિત થશે તો એ કેટલું હોય ધારો કે આ ડાયલ કે ડાયલેક્ટ્રિક અચળાંક છે પદાર્થનો ઇલેક્ટ્રિક અચળાંક તો પરિણામી મારે ઈ જોતું હોય તો એ કેટલું મળે મને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કેમા ભાગનું કેટલું મળે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કેમા ભાગનું આ એક યાદ રાખવાનું છે આનું પરિણામી જુઓ તો આ ઈ જીરો આ દિશામાં ઈ અંદર આ દિશામાં એટલે બેનો બાદ બાકી થશે એ બાદ બાકી કેટલી મળે તો આનો ધારો ડાયલેક્ટ્રિક અચળાંક કે જેટલો મળે ક્લિયર આ વસ્તુ યાદ એટલે આપણે આગળ આપણા માટે ઇઝી રહેશે ચાલો તો હવે આપણે થોડા ઘણા એના મેજરમેન્ટ કરી લે મેજરમેન્ટ એટલે ઇક્વેશન બનાવી લેશું ચાલો જુઓ તો આપણે ધારો કે કોઈ અણુનું અથવા કોઈ પદાર્થનું ટોટલ કદ વી હોય ટોટલ કદ શું હોય વી હોય ધ્રુવી ભવન આપણે ધ્રુવી ભવન શોધવું છે ને ચાલો તો શું કહેશું એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રાને પોલોરાઈઝેશન પી કહે છે એકમ કદ દીઠ વ્યાખ્યા જોવાની છે જોજો જેમ કદ વધારે એમ અણુઓની સંખ્યા વધારે ચાલો અણુઓની સંખ્યા વધારે તો અંદર ઉદભવતું વિદ્યુત ક્ષેત્રે કેવું હોય વધારે તો શું હોય વધારે તો જુઓ તો એને હું શું કહી શકું

જો આ સૂત્રો બધા એમસીક્યુ માટે આઈએમપી છે તો ખાસ યાદ ડાયપોલ ચાક માત્રાને ચાક માત્રાને પોલરાઈજેશન પોલરાઈજન અથવા ધ્રુવીભવન ધ્રુવીભવન કહે છે ચાલો પોલરાઇઝેશન છે એને આપણે શું કહેશું કેપિટલ પી કહેશું ચાલો પી કેના સમપ્રમાણમાં હોય જેટલું વિદ્યુત ક્ષેત્ર તમે વધારે આપો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું વધારે આપો એટલું જ શું થશે એટલું જ શું થશે અંદર ધ્રુવી ભવન વધારે થાય અણુઓ વધારે દિશામાં ગોઠવાય જો અહીંયા અહીંયા વિદ્યુત ક્ષેત્રની હું કિંમત વધારતો જાઉં તો અમુક તો એવા હશે ને કે ભાઈ તમે વિદ્યુત ક્ષેત્ર આપ્યું તોય મારી દિશામાં ગોઠવા નથી તો હું શું કહું પાંચ વખત અમવક આપીશ જો સીધા નહીં બેસો તો પાંચ વખત તો વિદ્યુત ક્ષેત્ર મેં પાંચ ગણું કર્યું તો આ શું કરશે તો એને ફરજિયાત એ દિશામાં ગોઠવવું પડશે એટલે આ દિશામાં ગોઠવાશે તો જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્ર વધારશો એમ એની પોલરાઈઝેશન કેવી થતી જશે વધતી જશે ધ્રુવી ભવન શું થતું જશે વધતું જશે હા કે ના ધ્રુવી ભવન શું થાય વધતું જાય ધ્રુવી ભવન શું થાતું જશે વધતું જશે સમજાણવા ચાલો ધ્રુવીભવન શું થઈ ગયું વધી ગયું ચાલો ધ્રુવી ભવન વધે છે તો આપણે શું કહી શકાય ધ્રુવિભવન વૈધુ ચાલો તો એક નવો અચળાંક દાખલ કરવું પી 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 જોજો એક્સ નથી ઇન્ટુ ઈ ચાલો અહીંયા જે એક્સ છે એને આપણે શું કહેશું અચળાંક એક્સ ઇ અને શું કહે શાય કહીએ છીએ ને શાય સિમ્બોલ ને અચળાંક એ અચડાકને આપણે શું કહેશું ડાય ઇલેક્ટ્રિક માધ્યમની ડાય ઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી વિદ્યુત ચોખવટ એટલે પાડેલી છે કે આપણે ચુંબકના ચેપ્ટરમાં પાછી સસેપ્ટિબિલિટી ભણવાના છીએ ત્યારે ચુંબકીય સસેપ્ટિબિલિટી કહીશું ક્લિયર એ વાત ત્યારે આપણે એને શું કહેશું ચુંબકીય સસેપ્ટિબિલિટી કહેશું ચાલો અહીંયા સુધી ક્લિયર આમાં કંઈ ડાઉટ છે નથી ચાલો હવે ધારો કે ધારો કે કોઈ ડાય ઇલેક્ટ્રિક છે એ પદાર્થને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકી શું કરીએ છીએ ડાયલેક્ટ્રિક ઇલેક્ટ્રિક પદાર્થને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકો છો તો શું થશે ત્યારે શું થશે ચલો શું થશે એ આપણે જોવાનું છે ચાલો ધારો કે અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ એટલે આપણે આ દિશામાં આખું પેજ કમ્પ્લીટ થઈ જાય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકશું ધારો કે આ કેપેસિટરની પૃષ્ઠ વિદ્યુત વર્ગનતા અને માઇનસ સિગ્મા છે ચાલો એટલે આ પ્લેટ કેવી હશે પ્લસ 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 હશે આ માઇનસ 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 હશે અંદર આપણે શું ભરેલું છે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે ધારો કે શું મૂકેલો છે ડાયલેક્ટ્રિક ઇલેક્ટ્રિક પદાર્થ ચાલો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અત્યારે કઈ દિશામાં છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ જીરો આ દિશામાં છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ જીરો આ દિશામાં છે ચાલો અંદર ડાય ઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે એના અણુઓ કઈ દિશામાં ગોઠવાશે એના અણુઓ આ રીતના ગોઠવાશે જુઓ તો હા કે ના આગળની થિયરી યાદ કરો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા જે ડા ઇલેક્ટ્રિક પદાર્થ હોય એના અણુઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એની ડાયપોલ ચાક માત્રા રીએ એ રીતે ગોઠવાય હા કે ના અરે હા કે ના આ પાડો છો ને સુઈ નથી ગયા ને લેક્ચર જોતા જોતા ત્યારે ઓનલાઈનમાં તકલીફ શું થશે ખબર છે મોબાઈલ ચાલુ હોય અને આપણે સુઈ ગયા હોય ઘણી વખત બને ઘણી વખત નહીં જો કે મોસ્ટલી તમારા કેસમાં એ જ હશે વાંચતા વાંચતા જ નીંદર જ્યાં સારી આવે બાકી ઇન્સ્ટાગ્રામ કરતા હોય ત્યારે ઊંઘ આવે નહીં ચાલો તો જુઓ તો આ રીતના ગોઠવાશે તો આની અંદર ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર કેની અંદર ડાયલેક્ટ્રિકની અંદર પ્રેરિત વિદ્યુતભાર ભાર મે કીધું તું ને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય હોય એની વિરુદ્ધ દિશામાં અરે હા તો આ વસ્તુ થઈ ગઈ હવે આપણે આના ઉપરથી શું બનાવવું છે સૂત્રો બનાવવાના છે પણ શું કર્યું આપણે અત્યાર પેલા તમને બે ત્રણ વાક્ય લખી દેવા જોશે ને તો એ તમને આવડે બાકી તમને આવડે ને કેમ પેરાલિસિસ છે એટલા માટે ચાલો ધ્રુવીભવ ધ્રુવીભૂત થયેલ ભૂત થયેલ ડાય ઇલેક્ટ્રિક ફિઝિક્સ આમાં ભૂત જેવું છે ને ડરાવે જાજુ જોજો સિમ્પલ છે ગોખવાની વસ્તુ નથી પ્રેરિત વિદ્યુતભારની ઘનતા પ્રેરિત પૃષ્ઠ ઘનતા જોવો તો આ બાજુ માઇનસ માઇનસ ગોઠવાઈ ગયા તો આને હું પ્લસ માઇનસ સીગમાં પી અને આને પ્લસ સીગમાં પી કહું કેનું પ્રેરિત પ્રેરિત છે આ પી શું દર્શાવે પ્રેરિત પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી છે એનું કાંઈ મારે કામ છે નહીં એનું મારે કાંઈ કામ છે ચાલો આઈ કહી દઉં એને પી નહીં ઇન્ડ્યુસ આઈ નામ વાપો છે ને તો આઈ જ રાખો એટલે તમે કન્ફ્યુઝ ન થાવ ચાલો આઈ પ્લસ સિગ્મા આઈ અને માઇનસ સિગ્મા આઈ છે આ પૃષ્ઠ વડે ઉદ્ભવતું ક્ષેત્ર આ પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઈ આઈ બાહ્ય ક્ષેત્રનો શું કરે બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે ઈ જીરો વિરોધ કરે જેના લીધે એ ઉદ્ભવે છે એનોને એનો શું કરે છે એ વિરોધ કરે છે ઓહ શું કરે જે સર તમને શીખવાડતા હોય એનો ને એનો શું કરો તમે વિરોધ કરો એના જેવો કેસ છે ને બસ તો સિમિલર કેસ અહીંયા જ એ જ કેસ છે અહીંયા ચાલો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે વિરોધ ચાલો તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર મારે જોતું હોય તો ઈ નેટ હું શું લખી શકું જોવો તો ઈ નેટ હું શું લખી શકું ઈ જીરો માઇનસ ઈ આઈ ઈ જીરો માઇનસ ઈ આઈ પણ મેં ઈ નેટ એટલે તમને શું કીધું હતું આગળ શું થાય ઈ જીરો બાય કે લખી શકાય જ્યાં કે આ જે અંદર ડાય ઇલેક્ટ્રિક ભરેલો છે એ ડાય ઇલેક્ટ્રિક અચળાંક છે શું છે પદાર્થનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક નંબર અચડાશન ક્લિયર ધારો કે ખાલી કેપેસિટર હોત તો શું હોય ખાલી કેપેસિટર હોત તો ખાલી કેપેસિટર હોત તો શું થાત ખાલી કેપેસિટર હોત તો ઈ જીરો મળત અને પ્રિય કેપેસિટરની અંદર તમે અવાહક ભરો છો તો ઈ ઈઆ પ્રેરિત થઈને કેવો કરે ઘટાડો કરી દઈએ છે વિરોધ કરે એટલે એનો શું મતલબ ઘટાડો તો હું પોઈન્ટ થાય લખી શકું શું ડાય ઇલેક્ટ્રિકના અંદર ઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ત્યાં કેપેસિટર લખજો ડાય ઇલેક્ટ્રિક ને એવું કેપેસિટરના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ત્યાં ડાય ઇલેક્ટ્રિક ન હોય ડાય ઇલેક્ટ્રિક ન હોય ન હોય ત્યારે જે ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર હતું વિદ્યુત ક્ષેત્ર હતું તેના કરતા ઘટી જાય આ વસ્તુ એ જ કે પરિણામે વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો આવે શબ્દના ફોર્મમાં લખું તેના કરતા ઘટી જાય છે તમારે એક્ઝામમાં પૂછાય તો તમારે વાર્તા લખવી પડે છે ને આ વાર્તા છે ચલો કેપેસિટરની પ્લેટના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કીધું તો પ્લેટના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ જીરો આપણે કહીએ છીએ ને શું છે ઈ જીરો તો શું થાશે સીગમાં આપોન એપ્સાઈલોન ઝીરો શું થાશે સીગમાં આપોન એપસાયલોન જીરો ચાલો ડાય ઇલેક્ટ્રિકના કારણે ઉદ્ભવતું પ્રેરિત વિદ્યુત ભારના કારણે જો અહીંયા પ્રેરિત થઈ છે ને વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર ઈ આઈ કઉ ઈ આઈ કેના કારણે ઉદ્ભવે છે સિગ્મા આઈ ના કારણે એપ્સાઇલોન ઝીરો મારે તો કુલ જોઈએ છે ને સમીકરણ એક પરથી મને લખાવડાવો સમીકરણ એક પરથી શું થશે ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો બાય કે છે ને અને આ ઈ ઝીરોની કિંમત હું શું મૂકું સિગ્મા આપોન એપ્સાઇલોન ઝીરો માઇનસ આઈઅપોન એપસાયલો જીરોન જીરો માઇનસ સીગમાં આઈઅપોન એપસાયન જીરો ચાલો તમને એમ કીએ કે પ્રેરિત વિદ્યુત ભાર ની પૃષ્ઠ ઘનતા શોધો પ્રેરિત વિદ્યુત ભાર ની પૃષ્ઠ ઘનતા શોધો તો કેવી રીતના શોધો તો સીગમા આઈ ને કરતા બનાવો તો સીગમાં આઈ એપસાઇલોન ઝીરો બધામાંથી કેન્સલ થઈ જશે તો સીગમાં આઈ બરાબર શું વધશે જોવો તો આ બાજુ આને લઈ આવું સીગમાં માઇનસ સીગમાં બાય કે તો સીગમાં કોમન લઈ લઉં તો વન અપોન વન માઇનસ કે વધશે તો આપણા માટે શું થઈ ગયું સૂત્ર તમને એમ કહીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક ભરેલો છે તો એ ડાય ઇલેક્ટ્રિકમાં કેટલો વિદ્યુતભાર પ્રેરિત થશે તો તમને આની પૃષ્ઠ ઘનતા આપેલી હશે પ્લેટની કે આપેલો હશે તો તમે ડાયરેક્ટલી શોધી શકો શોધી શકો ને આવડી જશે ને ચાલો શોધી શકશો તો આ વસ્તુ આપણે અહીંયા રાખીએ છીએ હજી જોજો પૂરું થયું નથી હજી તો આની માટે આપણે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કેટલો થશે તમે ડાઇલેક્ટ્રિક ભરો છો કેપેસિટરની વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકો છો તો એનો ફાયદો શું એ જોવો પડશે ને તો એ સમજશું આપણે ચાલો હવે કેપેસિટરમાં આપણે ડાઇલેક્ટ્રિક ભરીએ છીએ ત્યારે તો વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થાય વિદ્યુત સ્થિતિમાન કીઓ અથવા ખાલી વિદ્યુત કીઓ બંને વસ્તુ એકને એક છે એમાં શું ફેરફાર આવે ચાલો આ કેપેસિટર પ્લસ પ્લસ માઇનસ માઇનસ અત્યારે ડાઇલેક્ટ્રિક છે ડાયલેક્ટ્રિક વગર અને એક બીજું કેપેસિટર જેની અંદર આપણે શું ભરેલો છે ડા પદાર્થ મૂકેલો છે શું મૂકેલો છે ડાયલેક્ટ્રિક પદાર્થ બે પ્લેટોની વચ્ચે શું મૂકેલો છે આ ડાય ઇલેક્ટ્રિક પદાર્થ છે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ ચાલો જુઓ તો જ્યારે ડાય ઇલેક્ટ્રિક ન હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાં શું લખી શકાય આપણે જોઈ ગયા છીએ વિદ્યુત સ્થિતિમાં ડાય ઇલેક્ટ્રિક ન હોય ત્યારે વી જીરો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ જીરો હશે તો ઈ જીરો ઇન્ટુ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી આપેલું હોય તો ઈ જીરો ઈન્ટુ ડી થાય ક્યારે જ્યારે ડાય ઇલેક્ટ્રિક ન હોય ત્યારે તો ડાય ઇલેક્ટ્રિક હોય તો ધારો કે કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા છે વી ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે ઈ જેટલું એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે ઈ અહીંયા આની અંદર ડાય ઇલેક્ટ્રિક છે તો આ ઈ પરિણામી જોશે ને મારે આ ઈ જીરો આ દિશામાં હશે ઈ આઈ આ દિશામાં હશે તો ઈ એટલે શું લખી શકાય ઈ જીરો માઇનસ ઈ આઈ અથવા ઈ જીરો બાય કે લખી શકાય આવું આગળ જોયું ને આપણે અરે હા કે ના જોયું તો આ જ વસ્તુ ઇ ઇન ટુ ડી બે પ્લેટ વચ્ચેનું અંતર સેમ જ છે આ જ કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક ભરેલો છે તો જુઓ તો અહીંયા ઈ ઇઝ ઇક્વલ ટુ શું મૂકી શકું ઈ જીરો બાય કે ઇન્ટુ ડી મૂકી દઉં મૂકી દઉં ચાલો જુઓ તો તો અહીંયા શું થશે અહીંયા શું લખી શકાય ઈ જીરો ઇન્ટુ ડી એટલે શું લખી શકાય વી ઝીરો લખી શકાય તો વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો બાય કે આ સૂત્રનો મતલબ શું થયો કેપેસિટરમાં કેપેસિટરમાં ડાય ઇલેક્ટ્રિક ભરતા ડાય ઇલેક્ટ્રિક ભરતા વિદ્યુત સ્થિતિમાન તમારે આખું લખવાનું છે વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થઈ ગયું જો વી જીરો પહેલાં હતું એના કેટલા ભાગનું થઈ ગયું કેમાં ભાગનું થાય કેમાં ભાગનું થાય છે ક્લિયર આ સમજાણું કે ન સમજાણું સિમ્પલ જ છે સાવ સિમ્પલ ચલો ત્યારબાદ ત્યારબાદ કે કે આપણે પેન ચલો કેની વાત કરવી છે કેપેસિટન્સ ચાલો આપણે વિદ્યુત સ્થિતિમાં શું આવે ઘટાડો તો કેપેસિટન્સ સીમાં શું થાય છે ચાલો આકૃતિ આના ડાય ઇલેક્ટ્રિક ન હોય ત્યારે જોજો ડાય ઇલેક્ટ્રિક ન હોય ત્યારે એનું કેપેસિટન્સ કેટલું થાય ડાય ઇલેક્ટ્રિક વગર આ આકૃતિ માટે કહું છું ડાય ઇલેક્ટ્રિક વગર એનું કેપેસિટન્સ સી જીરો કો સી જીરો શું થાય ક્યુ અપોન વી જીરો થાય એના ઉપર ધારો કે ક્યુ વિદ્યુત ભાર હતો ક્યુઅપોન વી જીરો ચાલો હવે ડાય ઇલેક્ટ્રિક ભરો છો ડાય ઇલેક્ટ્રિક સાથે ડાય ઇલેક્ટ્રિક સાથે ત્યારે એનું કેપેસિટેન્સ હું શું કહું સી અને વિદ્યુત ભાર અહીંયા શું કહીશું ક્યુના છેદમાં વી કેવો પડશે મારે વી ઘેટો તો જુઓ તો વી શું લખી શકું અહીંયાથી આ કિંમત મૂકું વીની તો ક્યુના છેદમાં વી જીરો બાય કે તો કે ક્યાં વહી જશે ઉપર તો ક્યુ ના છેદમાં વી જીરો ઇન્ટુ કે તો આ ક્યુ ઇન્ટુ વી જીરો હું શું લખી શકું સી જીરો સી જીરો ઇન્ટુ કે અરે વાહ આ શું થયું એના કેપેસિટેન્સમાં વધારો કરી દીધો ચાલો કોઈ પણ કેપેસિટરના કેપેસિટેન્સમાં વધારો કરો એટલે એની કેપેસિટી વધી જાય અરે યાર વિદ્યુત ભાર સમાવાની ક્ષમતાને શું કીધો છો કેપેસિટન્સ કેપેસિટન્સ એટલે શું કીધો છો વિદ્યુત ભાર સમાવવાની ક્ષમતાને શું કહો છો કેપેસિટી જોયો કેવી રીતના વીની કિંમત શું કરી ઘટી ગઈ તો આ વીની ઘટશે તો સી આપોઆપ વધી જશે સિમ્પલ લોજિક છે ને ચાલો તો શું લખી શકાય શું લખી શકાય ડાય ઇલેક્ટ્રિક ડાય ઇલેક્ટ્રિક ભરતા ભરતા ખાસ યાદ રાખજો ખાસ આઈએમપી આ બંને ખાસ આઈ એમપી છે આના પછીના લેક્ચરમાં હું જ્યારે શોર્ટકટ શીખવાડીશ ત્યારે હું આ કંઈ કરાવડાવા બેસીશ નહીં ડાઇલેક્ટ્રિક ભરતા કેપેસિટરના કેપેસિટન્સ કેપેસિટેન્સ કે ગણું વધે છે કે ગણું વધે છે ક્લિયર આ વસ્તુ સમજાય ગઈ તો ચાલો આના એડવાન્ટેજ શું જે ડાય ઇલેક્ટ્રિક આપણે બે કેપેસિટરની વચ્ચે ભરો છો એના એડવાન્ટેજ શું એના એડવાન્ટેજ શું તો એના એડવાન્ટેજ લખી નાખીએ સર તમે આખું ડાય ઇલેક્ટ્રિક ભણાવ્યું વાર્તા કરી બહુ મજા આવી વાર્તામાં પણ છેલ્લે રામાયણ પૂરી થાય ને રામ કોણ હતા ન ખબર પડે તો ચાલો તો એનો એડવાન્ટેજ શું નંબર ફર્સ્ટ જો તો આ બે પ્લેટ છે તમે વિદ્યુત ક્ષેત્ર આપશો તો આ પ્લસ છે આ માઇનસ છે એકબીજા ઉપર આકર્ષણ કરશે જો એની અંદર મેં પદાર્થ મૂકેલો હશે તો એ ચોટવાની શક્યતા ઓછી થશે એટલે પ્લેટને સ્થિરતા આપવા માટે આ કે ના સ્થિરતા આપવા માટે બીજું શું લખી શકાય પ્લેટ એકબીજા સાથે એકબીજા સાથે ચીપકી ના જાય એટલા માટે ચીપકી ન જાય તે માટે ચાલો નંબર થ્રી કેપેસિટેન્સમાં શું થાય વધારો કેપેસિટેન્સમાં વધારો કરવા માટે વધારો કરવા માટે ચાલો આજુબાજુનું જે માધ્યમ હોય માધ્યમનું આપણે કીધું હતું ને કોરોના ડિસ્ચાર્જ યાદ કરો કેપેસિટર ઉપર તમે જેમ જેમ વિદ્યુત ભાર ગોઠવતા જાઓ એમ શું થતું જાય એનામાં માધ્યમનું બ્રેક ડાઉન થતું અટકાવે શું કરે માધ્યમનું બ્રેકડાઉન થતું અટકાવે છે ચાલો આટલા એના શું થઈ ગયા એડવાન્ટેજીસ થઈ ગયા છે શું થઈ ગયા એડવાન્ટેજ ચાલો આપણે આગળ એક સૂત્ર મેળવું તો એક નોટ બનાવી દઈએ એમ સીક્યુ માટે આઈ એમપી નોટ જી નીટ માટે સૂત્ર જ તમારે યાદ રાખવાનું ડાયરેક્ટ ચાલો આગળ આપણે પ્રેરિત વિદ્યુત ધાતુ અને સુવાહક હોય ધાતુ અને સુવાહક હોય ત્યારે સીગમાં આઈની કિંમત કેટલી થશે ત્યારે એના માટે કેટલો હશે અનંત હશે ધાતુ અને સુવાહક માટે કે કેટલો હોય ઇન્ફાઇનાઇટ યાદ રાખજો આ વસ્તુ બે વખત ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછાઈ ગઈ છે આ વસ્તુ ધાતુ અને સુવાહક માટે ડાયલેક્ટ્રિક અચળાંકની કિંમત શું હોય ઝીરો ઇન્ફાઇનાઇટ વન કે ટુ કેટલી હોય ઇન્ફાઇનાઇટ ચાલો અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો તો વન અપોન ઇન્ફાઇનાઇટ ઝીરો તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ સીગમાં થશે વેરી આઈ વસ્તુ છે વેરી આઈ વસ્તુ છે આ વસ્તુ નાની નાની વસ્તુ જ તમને નીટમાં કામ આવે છે યાદ રાખજો આનો મતલબ શું થશે ઈ જીરો બરાબર ઈ આઈ ઈ જીરો બરાબર એ આઈ ચાલો જ્યારે શૂન્ય વકાશ અને હવા હોય ત્યારે શૂન્ય વકાશ અને હવા માટે લખાવડાવો તો મને હવા માટે કે બરાબર કેટલો થશે વન કે બરાબર વન તો અહીંયા વન મૂકો તો વન માઇનસ વન જીરો તો સિગ્મા આ કેટલો મળશે આપણને જીરો ખાસ આ યાદ રાખવાનું આ જેટલા બોક્સ અહીંયા કરેલા છે એ બધા ખાસ આ એમપી યાદ રાખવાના છે આવડી જશે ચાલો તો આજે આપણે અહીંયા ડાયલેક્ટ્રિકની ચર્ચા પૂરી કરીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાંના એમ સીક્યુ છે બેસ્ટ એમ સિક્યુ છે એ હું તમને આપી દઈશ એટલે આ ચેપ્ટર તમારે અહીંયા ફિનિશ થઈ જશે પછી કાંઈ બાકી રહેતું નથી ક્લિયર ચાલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ મહેનત કરતા રહ્યો વ્યવસ્થિત વાંચો ડેલીની ટેન ટુ ટ્વેલ્વ અવર વાંચવાની ટ્રાય કરો કેમ કે સમય શું આવી ગયો છે નજદીક આવી ગયો છે હજી કાંઈ લેટ થયું નથી એટલે ખોટું ટેન્શન નહીં લેવાનું માઇન્ડ ફ્રેશ રાખો અને વ્યવસ્થિત પ્રિપેરેશન કરતા રહ્યો